સુરતમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ હાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે 10ને ઝડપી પાડ્યા હતા. આ તમામ લોકોને બંધ આવાસમાં દારૂની લેવેચ કરતા હતા, જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 258 બોટલ, જેની અંદાજિત કિંમત 35,000 થાય છે, તેની સાથે 11,000ની કિંમતના 3 મોબાઇલ ફોન અને રોકડા 77,000 કબજે કરવામાં આવ્યા હતા. સાથે 1.70 લાખના 2 વાહન એમ મળીને 2.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પકડાયેલા આરોપીઓના નામ પ્રદીપ રામ સુરેમાન ગૌતમ, સોનુસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત, મહેન્દ્ર ઉર્ફ મનોજ મજદૂર, પ્રશાંત પટેલ, પ્રદીપ પાનીગ્રહી, બાબુ પાત્રા, જતીન પાટીલ, કરણ ઓમર, રવિ ગોન, રજીતરામ યાદવ અને વોન્ટેડ આરોપી સંતોષી શેટ્ટી ઉર્ફ સંતોષ માલિયા, રાજેશ મારવાડી દારૂનો જથ્થો મંગાવનાર હતો.